એક તરફ સતત વધતો મૃત્યુઆંક, બીજી તરફ મંદીની કગાર પર પહોંચી રહેલા ઉદ્યોગ ધંધા અને અર્થતંત્ર. વિશ્વના લગભગ તમામ દેશો માટે લોકડાઉન અનિવાર્ય બન્યું છે. આજે ચર્ચા ક્યાં કેટલું લોકડાઉન તેની, અને તે પહેલા નજર ગ્લોબલ અપડેટ્સ પર. વિશ્વમાં કોવિડ 19 વાયરસે અત્યાર સુધીમાં કુલ 1,21,000 વ્યક્તિનો ભોગ લીધો છે, જ્યારે જે સંક્રમિતોની સંખ્યા છે આપ જોઈ શકો છો 19,35,000થી વધી ચૂકી છે. કોરોના વાયરસ મહામારીએ અમેરિકાની કમર ભાંગી નાખી છે. વિશ્વના સૌથી વધુ કેસ અમેરિકામાં છે. અહીં કુલ કેસની સંખ્યા 5,82,000ને પાર થઈ છે, જ્યારે કે 23,700 વ્યક્તિના મૃત્યુ થયા છે. સ્પેનમાં સંક્રમિતોની સંખ્યા 1,72,500થી વધારે છે, જ્યારે મૃત્યુઆંક 18,000ને પાર થયો છે. ઇટાલીમાં કુલ કેસની સંખ્યા 1,59,500થી વધુ છે, મૃતકોની સંખ્યા 20,465થી વધુ. ભારતની વાત કરીએ તો અહીં કોવિડ 19 વાયરસે 353 લોકોનો ભોગ લીધો છે, જ્યારે કે કુલ કેસની સંખ્યા વધીને 10,865 થઈ છે. ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન વધારવાની જાહેરાત કરી. તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કરતા લોકડાઉનની અવધિ 3 મે સુધી લંબાવી દીધી. એટલું જ નહીં, આગામી સપ્તાહમાં લોકડાઉનના નિયમો વધુ કડક બનાવવાના પણ તેમણે સંકેત આપ્યા. કોરોના સે એક ભી મરીજ કી દુઃખદ મૃત્યુ હોતી હૈ તો હમારી ચિંતા ઓર બઢની ચાહીએ ઓર ઇસલિયે હમે હોટસ્પોટ્સ કો ઇંગિત કરકે પહેલે સે ભી જ્યાદા બહોત જ્યાદા સતર્કતા બરતની હી હોગી. અગલે એક સપ્તાહ મેં કોરોના કે ખિલાફ લડાઈ મેં કઠોરતા ઓર જ્યાદા બઢાઈ જાયેગી. ભારતમાં 25 માર્ચથી શરૂ થયેલી લોકડાઉનની સ્થિતિ હવે 3 મે સુધી રહેશે, ત્યારે વિશ્વના અન્ય દેશોમાં શું સ્થિતિ છે તેના પર આપણે એક નજર કરીશું. સૌથી પહેલા વાત સ્પેનની, જ્યાં નિયમો લોકડાઉનના કેટલાક હળવા કરાયા છે. કેટલાક ઉદ્યોગ ધંધા અને પરિવહનને અહીં શરતી મંજૂરી મળી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે ઇમેન્યુઅલ મેક્રોએ 11 મે સુધી અહીં લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં અંદાજે 15,000 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ઓસ્ટ્રિયાની વાત કરીશું. અહીં લોકડાઉનના નિયમો હળવા કરવામાં આવ્યા છે, પરંતુ કેટલીક દુકાનો અને કેટલાક વેપાર ધંધાને ફરીથી શરૂ પણ કરવામાં આવ્યા છે. બ્રિટનની વાત કરીશું. અહીં બ્રિટનમાં લોકડાઉનનું આ 4થું સપ્તાહ છે અને સરકારે હજુ સુધી તેમાં કોઈ પણ પ્રકારના ફેરફારની જાહેરાત નથી કરી. બ્રિટનમાં કુલ કેસની સંખ્યા વધીને 90,000ને પાર થવા પણ આવી છે. જે દેશમાં સંપૂર્ણ લોકડાઉન છે તેવા દેશની જો વાત કરવામાં આવે, પાકિસ્તાન, નેપાળ, મલેશિયા, ઈરાન અને ન્યૂઝીલેન્ડનો તેમાં સમાવેશ થાય છે, જ્યારે કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, વિયેતનામ અને સિંગાપુર આ એવા દેશો છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો લાગુ છે અને કેટલાક હળવા પ્રતિબંધો પણ. સમગ્ર યુરોપના વિવિધ દેશમાં લોકડાઉન દરમિયાનની સ્થિતિ પર જોઈએ આ ગ્રાઉન્ડ રિપોર્ટ. ફ્રાન્સમાં પણ લોકડાઉનના સમયગાળામાં વધારો કરાયો છે. આ ઉપરાંત ક્વોરન્ટીનના નિયમો કડક કરાયા છે, જે 1 મહિના પહેલા કોઈએ વિચાર્યું ન હતું. ટેલિવિઝન પર થયેલી આ જાહેરાતમાં રાષ્ટ્રપતિ મેક્રોએ કહી દીધું કે આગામી 4 સપ્તાહ સુધી લોકડાઉનનો અંત નહીં આવે. અગિયારમી મેથી દેશમાં ધીરે ધીરે નર્સરી અને શાળા ખુલશે. તે મારા માટે અગત્યનું છે, કારણ કે હાલની સ્થિતિ અયોગ્ય રીતે વિસ્તરી રહી છે. એવા ઘણા બધા બાળકો છે જે ગરીબ છે અને ગામડામાં રહે છે. તેમની પાસે ડિજિટલ સંસાધનો નથી અને તેમને તેમના માતા પિતા પણ મદદ કરી શકે એમ નથી. માર્સેલ કેટલાક બાર ચલાવે છે, જેમાં મધ્ય પેરિસનો આ બાર પણ છે. પહેલા પીળી બંડી ધારકોના પ્રદર્શનના કારણે અને હવે કોરોના વાયરસે તેમનો ધંધો ચોપટ કરી દીધો છે. અર્થવ્યવસ્થાને ફરી જીવંત કરવા માટે લોકડાઉન પછી લોકોને સામાન્ય કરતાં વધારે કામ કરવું પડશે. આવું સૂચન ફ્રાન્સના બિઝનેસ સંગઠને કર્યું છે, જે તેમને માન્ય પણ છે. હું સહેમત છું, ભલે આ થોડુંક કડક વલણ છે. ફ્રાન્સના દરેક નાગરિકોનો આમાં સાથ જોઈશે. મને લાગે છે કે દરેકે દરેક જણે 1 કલાક વધારે કાર્ય કરવું પડશે, અઠવાડિયાના 40 કલાક કદાચ, અને એ પણ 1 કે 2 વર્ષ માટે. પણ પછી બિલ કોણ લેશે? બિઝનેસ, બોસ, કામદારો, તમામ લોકોએ પ્રયાસ કરવા પડશે યુદ્ધના ધોરણે.
ફ્રાન્સના નાણામંત્રીએ પહેલેથી જ ચેતવણી આપી છે કે બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી ખરાબ મંદી માટે દેશે તૈયાર રહેવું પડે તેવું પણ બને. તો યુરોપના સ્પેનમાં નિયમો હળવા થયા પછીની વ્યસ્તતાનો આ નજારો છે. રસ્તા પર લોકો હવે માસ્ક વિના નીકળતા ગભરાય છે. બહાર નીકળીને કામકાજ શરૂ કરવા માટે કેટલાક લોકો સંરક્ષણોની માંગ કરે છે, જે ભય બતાવે છે. માસ્કની અછત માર્કેટમાં દેખાય છે. બાંધકામ અને ઉત્પાદન ઉદ્યોગોને સ્પેનમાં ફરીથી કામ શરૂ કરવાના આદેશ અપાયા, પણ મોટાભાગની વસ્તી હજુ ક્વોરન્ટીન હેઠળ છે. ઇટાલીએ નાના ઉદ્યોગો માટે અમુક રાહત આપી છે. અહીં મૃત્યુઆંક 20,000ને પાર થયો છે, ત્યારે અમુક વિસ્તાર એવું માને છે કે હજુ આ ઉતાવળ કરવાની જરૂર નથી, હજુ થોડા દિવસ રાહ જોવી પડશે. સમગ્ર યુરોપમાં તમામ દેશ કે જેમણે લોકડાઉનનો મોટો પડકાર ઝીલ્યો છે, તેઓ હવે તેને કઈ રીતે ખોલવું તેને લઈને પડકારનો સામનો કરી રહ્યા છે. અને હવે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. બીબીસી રાઉન્ડઅપમાં કોરોના વાયરસથી અફઘાનિસ્તાનમાં 15 વ્યક્તિના મૃત્યુ થયા છે. સંક્રમિત લોકો છે 484. અધિકારીઓનું માનવું છે કે આ આંકડા ઘણા વધારે છે. કેન્યા પોલીસે નૈરોબીમાંથી ડઝનેક લોકોની ધરપકડ કરી. કડક લોકડાઉન અમલી હોવા છતાં તેઓ 12માં એકત્રિત થયા. ધરપકડ કરાયેલા લોકોમાં સંસદ સભ્ય, ન્યાયાધીશ અને ઘણા પોલીસ અધિકારીઓ હતા. કોરોના વાયરસને કારણે કેન્યામાં કુલ 9 વ્યક્તિના મૃત્યુ થયા, 208 સંક્રમિત છે. બીબીસી સમાચારમાં સમય વિરામનો આગળ જોઈશું. શું ટ્રમ્પની મુશ્કેલીમાં થઈ રહ્યો છે વધારો? રોકાઈ એક વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત. હું છું કલ્પના શાહ. હવે વાત અમેરિકાની કરીશું. અમેરિકન મીડિયામાં કોરોના વાયરસની મહામારીને નાથવાની પોલિસી મામલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા થઈ રહી છે, અને આ જ કારણે વ્હાઇટ હાઉસના મીડિયા બ્રીફિંગ દરમિયાન ટ્રમ્પનો ગુસ્સો જોવા મળ્યો. જોઈએ ટ્રમ્પે કઈ રીતે તેમના વખાણ કર્યા. ઓવર ધ વીકેન્ડ ધ નંબર ઓફ ડેઈલી ન્યુ ઇન્ફેક્શન્સ રીમેઇન્ડ ફ્લેટ નેશનવાઇડ ફ્લેટ. હોસ્પિટલાઇઝેશન્સ આર સ્લોઇંગ ઇન હોટસ્પોટ્સ લાઇક ન્યુયોર્ક, ન્યુ જર્સી, મિશિગન એન્ડ લુઇસિયાના. This is clear evidence that our aggressive strategy to combat the virus is working. ટ્રમ્પે એમ પણ કહ્યું કે 1 મે સુધીમાં વહીવટીતંત્ર અમેરિકાના અર્થતંત્રને ફરીથી ખોલવાનો પ્રયત્ન કરશે, અને આ સમય સુધીમાં નિયંત્રણો પણ હળવા કરાશે. જોકે ટ્રમ્પના આ દાવા સામે હવે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષા બાબતે નિર્ણય લેવાની રાજ્ય સરકાર પાસે પૂરતી સત્તા છે. જે પૂર્વ અને પશ્ચિમ કાંઠાના 10 રાજ્યો છે તે તેમના વિસ્તારના નિયંત્રણોને હળવા કરવાની વિચારણા કરી રહ્યા છે. હાલમાં નિયંત્રણો 30 એપ્રિલ સુધી અમલી છે. ટ્રમ્પે તેમના મીડિયા બ્રીફિંગમાં કહ્યું કે તેમની પાસે સંપૂર્ણ સત્તા છે, આ અધિકારનો તેઓ સમય આવે ઉપયોગ કરશે. જોકે ભલે ટ્રમ્પ આ અધિકારોની વાત કરતા હોય, પરંતુ અમેરિકાના બંધારણ નિષ્ણાતો કહે છે કે રાજ્ય સરકારના ગવર્નર પાસે કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને લગતા કેટલાક અધિકારો છે, અને લોકોના આરોગ્ય મામલે આ ગવર્નરે લગાવેલા નિયંત્રણોને પરત લેવાના અધિકાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે નથી. આ બધા વચ્ચે 170 લાખ અમેરિકનો છે તેમણે નોકરી ગુમાવી પડી છે, અને અહીં કેટલાક લોકોને 2 ટંકનું ભોજન મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ફૂડ બેંકમાં ભોજન કરનારની સંખ્યા વધી છે. ટેક્સાસ અને પિટ્સબર્ગમાં તમે જોઈ શકો છો કે ફૂડ બેંકમાં ભોજન મેળવવા લોકો લાંબી કતાર લગાવી રહ્યા છે. જોકે આ સ્થિતિ પર અમેરિકાના સંક્રમણ રોગના નિષ્ણાત ડોક્ટર એન્થની ફાઉચીએ હાલમાં જ ટીકા કરી કે જો અમેરિકામાં લોકડાઉન વહેલું લાગુ કરાયું હોત તો ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત. Things and then I would just want to make a comment about something that happened yesterday. But જો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ મામલે સ્વબચાવ કર્યો અને કહ્યું કે ડોક્ટર ફાઉચી અને તેઓ સાથે જ છે. ફાઉચીએ તેમની ટીકા કરી, છતાં તેઓ તેમને ફરજ પરથી હટાવવાના મૂડમાં નથી. જો કે મીડિયા બ્રીફિંગ દરમિયાન તેમની સીબીએસના રિપોર્ટર સાથે ગરમાગરમ ચર્ચા પણ થઈ હતી. I saved tens of thousands, maybe hundreds of thousands of lives by hooding. That you bought, the argument is that you bought yourself some time. You didn't use it to prepare hospitals. You didn't use it to ramp up testing. Right you're now, so, you're nearly so, 20 million you're so disgraceful. People are unemployed. It's so disgraceful the way you say that. What did you do with the time that you bought? You're at a
Look. You know you're a fake. You know that. Your whole network, the way you cover it, is fake. અને હવે સમાચારમાં વાત કરીશું ગુજરાતની લોકડાઉન પાર્ટ ટુની. જ્યારે જાહેરાત થઈ ચૂકી છે, અમદાવાદમાં પણ વધતા કેસને ધ્યાનમાં રાખીને કોટ વિસ્તાર અને દાણી લીમડા વિસ્તારમાં કરફ્યુ અમલી થયો છે. જોકે જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા લોકોને બપોરે 3 કલાકની છૂટ આપવામાં આવશે. કુલ 26 વ્યક્તિના ગુજરાતમાં મોત થયા છે. સંક્રમિત કેસની સંખ્યા છે 772. પહેલેથી જ ગુજરાતના ઉદ્યોગો ઘણું નુકસાન સહન કરી રહ્યા છે. એવી સ્થિતિમાં બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા પાસેથી જાણીએ કે ઉદ્યોગ જગતની આ લોકડાઉન વધાર્યા પછી પ્રતિક્રિયા શું છે. લોકડાઉનના કારણે ગુજરાતની તમામ ઇન્ડસ્ટ્રીઝે નુકસાન કર્યું છે. ટેક્સટાઇલની જો વાત કરવામાં આવે તો મોટાભાગના જે ટેક્સટાઇલના જે યુનિટ્સ છે એમણે તો નુકસાન લોકડાઉન પહેલાંથી જ કરવાનું શરૂ કરી દીધું હતું. કારણ કે મોટાભાગના રિટેલ સેક્ટર્સ જે હતા, મોલ્સ મલ્ટીપ્લેક્સીસ, એ બંધ થઈ જવાના કારણે જે માલ છે એમનો એમ પડ્યો રહ્યો હતો. આવી જ રીતે જે કાપડ તૈયાર કરવામાં આવ્યું હતું એ ઉનાળાને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યું હતું, જે હવે વેચાઈ નહીં શકે. મોટાભાગના વેપારીઓથી જ્યારે અમે વાત કરી તો એમનું કહેવું છે કે આવનારી દિવાળી સુધી કદાચ તેમના જે તેમનો જે ક્ષેત્ર છે એમાં કોઈ પણ પ્રકારની તેજી આવવાની કોઈ શક્યતા એમને દેખાતી નથી. આવી જ રીતે ગુજરાતની જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી જે છે એને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે. સુરતનું જે ડાયમંડ સેક્ટર છે, ડાયમંડ સેક્ટર પહેલાં તો યુએસ અને ચાઇનાના ટ્રેડ વોરના કારણે, પછી હોંગકોંગમાં રહેતી પોલિટિકલ ઇન્સ્ટેબિલિટીના કારણે, અને ત્યારબાદ ચાઇનામાં કોરોના વાયરસ, અને હવે ઇન્ડિયામાં કોરોના વાયરસના કારણે આ જે સેક્ટર છે એ સેક્ટરને ખૂબ જ મોટી અસર થઈ છે. મોટાભાગના જે લેબર્સ છે, જે ડાયમંડ પોલિશર્સ છે, એ તમામ અત્યારે ઘરે બેઠા છે, અને જે ડાયમંડ પોલિશિંગ યુનિટ્સ છે એ તમામ યુનિટ્સ બંધ થઈ ચૂક્યા છે. કેમિકલની વાત કરવામાં આવે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી બંધ હોવાના કારણે કેમિકલ સેક્ટર જે છે આખે આખું એના જે ઓર્ડર્સ છે ઓર્ડર્સ કેન્સલ થયા, અને કેમિકલ જે ફેક્ટરીઝ છે એ કેમિકલ ફેક્ટરીઝ બધી જ બંધ થઈ ગઈ છે. કેમિકલ ફેક્ટરીઝનો એક નાનકડો સેગમેન્ટ જે છે એ જે ફાર્માને પોતાના ક્લાયન્ટ તરીકે કેમિકલ્સ પૂરી પાડે છે, એ કેમિકલ સેક્ટર જે છે એ માત્ર એ સેક્ટરમાં જ થોડુંક જે છે એ વેચાણ જોવા મળ્યું હતું. કારણ કે ફાર્મા સેક્ટરમાં મોટાભાગની જે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ જે છે, જે એસેન્શિયલ કમોડિટી છે, એ એસેન્શિયલ કમોડિટીમાં ફાર્મા સેક્ટરમાં કેમિકલનો ઉપયોગ થયો હતો. ફાર્મા સેક્ટરની વાત કરીએ તો ફાર્મા સેક્ટર એ ફાયદો તો નથી જ કર્યો, પરંતુ ફાર્મા સેક્ટરે નુકસાન પણ નથી કર્યું. ફાર્મા સેક્ટરને પણ અસર પડી છે, કારણ કે જે ટ્રાન્સપોર્ટ છે એ ટ્રાન્સપોર્ટ ખૂબ જ ખરાબ રીતે અફેક્ટ કર્યું છે આ ઇન્ડસ્ટ્રીને, ફાર્મા સેક્ટરને. એની સાથે સાથે જે રો મટીરિયલ છે, જેની જે મોટાભાગનું રો મટીરિયલ ચાઇનાથી આવે છે, એ રો મટીરિયલ ચાઇનાથી આવનારું રો મટીરિયલ પણ ન આવવાના કારણે ફાર્મા સેક્ટર જે છે ગુજરાતનું તેને પણ ખૂબ મોટી અસર થઈ છે. અને હવે જઈએ મહારાષ્ટ્ર, કે જે ભારતમાં સૌથી વધુ સંક્રમિત દર્દીઓ ધરાવતું રાજ્ય છે. તેમાં પણ મુંબઈમાં સંક્રમિતોની સંખ્યા વધારે છે. એવામાં લોકડાઉન વધ્યા પછી ત્યાંના માહોલનો ચિતાર આપ્યો બીબીસી સંવાદદાતા મયુરેશ કોણુરે. मुंबई की अगर बात करें तो सरकार ने करीब 7 कंटेनमेंट जोन जो है वो लगा के रखे हैं. धारा भी उसमें से एक है जो सबसे बड़ी स्लम है, और वर्ली हो, बहुत सारा इलाके हो, वहाँ पे पूरा सील ऑफ करके वहाँ पे अभी उन्होंने छोटे छोटे कोरोना क्लिनिक्स लगाए हैं. करीब 10 से भी ज़्यादा हॉस्पिटल्स हैं जिनको कोरोना क्लिनिक्स कहा गया है, कोरोना हॉस्पिटल्स कहा गया है. कुछ स्टेडियम्स हैं वहाँ पे भी ज़्यादा बेड्स जो हैं वो लगा के रखे हैं. कुछ जो फाइसर होटल्स हैं, बड़े अस्पताल हैं, उनको भी सरकार ने वहाँ पे भी लोगों को, पेशेंट्स को जो पॉजिटिव है उनको रखने की तैयारी की है, और यहाँ पे अब धीरे धीरे जो पेशेंट्स हैं वो जा रहे हैं. दूसरी तरफ सरकार का ये कहना है कि वो तो वो ढूंढेंगे ही कि क्यों पॉजिटिव है, लेकिन फीवर क्लिनिक्स हर एक वार्ड में कर रख रहे हैं. वहाँ पे एक डॉक्टर है उनके साथ और कुछ हेल्थ ऑफिशियल्स हैं, और वो घर घर में जाके किसी को किसी भी तरह के सिम्टम्स आ रहे हैं, अगर वो हैं तो क्या उनकी टेस्ट करना ज़रूरी है, वो भी देख रहे हैं. तो सरकार का अब ये कहना है कि पॉलिसी बदल गई है, कुछ पेशेंट्स उनके पास आने से पहले ही वो सबके पास जाना चाहते हैं, और अब देखना ये है कि क्या ये पॉलिसी सरकार को ये पूरे नंबर जो है या फिर फैलाव जो है वो कम करने में मदद करती है या नहीं. બીબીસી સમાચારમાં સમય એક વિરામનો આગળ જોઈશું. મહામારીના સમયમાં ગર્ભવતી મહિલાઓ કરી રહી છે અનેક પડકારોનો સામનો. અને આઈસીયુમાં કઈ રીતે થાય છે કોરોના વાયરસના દર્દીઓની સારવાર. રોકાઈ એક વિરામ માટે, મળીએ થોડી જ વારમાં.
વિરામ બાદ સ્વાગત આપનું. વાત પાકિસ્તાનની. પાકિસ્તાનમાં એક તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડ્યું. તે સમયે તેમણે કેવી રીતે સમય પસાર કર્યો તે જોઈએ આ અહેવાલમાં. मेरा नाम डॉक्टर अब्दुल इकबाल है. ओझा इंस्टीट्यूट ऑफ चेस्ट डिजीजेस के आइसोलेशन वार्ड में अपनी खिदमत सर अंजाम देता रहा. हमारा एक साथी, उनको जो है वो सिम्टम्स कुछ डेवलप हुए जिसके बाद उन्होंने टेस्ट कराया तो उनको कोरोना का टेस्ट पॉजिटिव आया. उसके बाद हम सब लोग वो सेल्फ क्वारंटीन में चले गए एक तरह से, और फिर हमने जो है वो अपना टेस्ट करवाया. अगर किसी को शक है कि उसका रابطہ किसी ऐसे शख्स के साथ है कि जिसको कोरोना वायरस की तशखीस हुई है, तो ज़रूरत इस बात की है कि अपने आप को दूसरे अपने घर वालों से जो है वो अलग कर लिया जाए. डॉक्टर्स का रूटीन तो अलग ही होता है, हम वीकेंड्स पे भी काम कर रहे होते हैं. और मैं समझता हूँ कि हम लोगों को आदत ऐसी होती है कि सुबह सुबह उठ जाना, सारा दिन मरीज़ों के दरमियान गुजारना, और यहाँ तक कि वीकेंड पे भी घर जो है वो काट खाने को दौड़ता था. मगर इस कोरोना वायरस की वजह से टाइम गुजारना जो है वो मुश्किल हो गया. ऐसा लगता है कि कुछ करने को ही नहीं है. हम जानते हैं कि वॉक नहायत ज़रूरी है, मगर मसरूफियात की वजह से और कुछ अपनी सुस्ती की वजह से भी मॉर्निंग वॉक नहीं कर पाते. मगर जब मौका मिला है और छुट्टियाँ हैं तो ज़रूरी है कि सुबह सुबह मॉर्निंग वॉक करें. आइसोलेशन का मतलब ये है कि आपने खाना भी जो है वो अकेले ही खाना है. तो जो भी है हमारे पास भी बना हुआ है वो मुझे ऊपर दिया है. वैसे तो अकेले टाइम गुजारना नहायत दुश्वार है, मगर खुशकिस्मती से मैं चूंकि इंटरनेट से मुंसलिक हूँ और वेबसाइट डेवलपर भी हूँ एक किस्म का, और इसके साथ साथ मैं यूट्यूब चैनल भी चला रहा हूँ, तो इसलिए मेरा कुछ अच्छा टाइम इंटरनेट और यूट्यूब पे गुजर रहा है. मेरा एक छोटा सा प्यारा सा बच्चा है. छोटे बच्चे तो होते ही ऐसे हैं कि आप उनसे दूर नहीं रह सकते, मगर क्या करें, ज़रूरी है. क्योंकि मेरी जगह कोई भी और भी हो, सबसे पहले उसे अपने फैमिली का ख्याल आता है, और कोई भी नहीं चाहता कि उसकी फैमिली किसी भी तरह की मुश्किल से गुजरे, इसलिए दूर रहना पड़ता है. હોસ્પિટલો ઉભરાઈ રહી છે કોરોના વાયરસ સંક્રમિતોથી, અને ચિંતા વધી છે ગર્ભવતી મહિલાઓની. તેમને ભય છે કે આ સ્થિતિની અસર તેમની પ્રસૂતિ પર થશે. જ્યારે બાળકના જન્મની વાત હોય ત્યારે તમે બધું બરાબર હોય તેમ ઈચ્છો, પણ અત્યારે સ્થિતિ ડરામણી છે. કોવિડ 19 મહામારીએ સર્જેલી સ્થિતિ ભયાનક છે, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે. હું બધાને સલાહ આપીશ કે પરિવાર અને પ્રિયજનો સાથે મળીને કોઈ આયોજન કરે, તમારા પ્રસૂતિ વિજ્ઞાની સાથે ચર્ચા કરીને કોઈ પ્લાન તૈયાર રાખો. અમે ગર્ભવતી મહિલાઓ સાથે વાત કરીને જાણ્યું કે કેવી રીતે આ મહામારીએ તેમને તેમની પ્રસૂતિનો પ્લાનમાં ફેરબદલ કરવા મજબૂર કર્યા છે. મારું નામ કાર્લી વેજર્સ છે. હું 22 વર્ષની છું અને મારા પહેલા બાળકને જન્મ આપવાની છું. મારી પ્રેગ્નન્સી પહેલાથી જ જોખમમાં છે. કદાચ મારે સી સેક્શન કરાવવું પડશે અથવા પ્રસૂતિ પીડા વહેલી શરૂ થાય એવું કંઈક, મતલબ કે હું બાળકને વહેલા જન્મ આપીશ. એવામાં રોજ આવતા આ અહેવાલો નિરાશાજનક છે. હું બિલકુલ તૈયાર હતી તેવામાં આ મહામારી આવી ગઈ. હવે તમને ખબર જ છે કે રૂપિયાની પણ જરૂર પડશે, પણ મારા પતિને કોરોના વાયરસને કારણે નોકરી ગુમાવવી પડી છે. હું બધી રીતે તૈયાર રહેવા ઈચ્છતી હતી, પણ હવે સમજાતું નથી શેની તૈયારી કરવી. તમારા ડોક્ટર સાથે ચર્ચા કરીને કોઈ પ્લાન તૈયાર રાખો. ગર્ભાવસ્થા આમ પણ પડકારરૂપ સમય હોય છે. એમાં મોટા શારીરિક, માનસિક અને લાગણીના પરિવર્તનો હોય છે. એવામાં મહામારી ગર્ભાવસ્થા સામે બિલકુલ નવા પડકારો અને તણાવ લઈને આવી છે. આ ડોક્ટર લિયના વેન છે. તેઓ ફિઝિશિયન છે, બાલ્ટિમોરના પૂર્વ સ્વાસ્થ્ય સચિવ એન્ડ પ્લાન્ડ પેરેન્ટહૂડના પૂર્વ અધ્યક્ષ પણ. તેમના માટે આ ઘણી અંગત બાબત છે. હાલ મારી ગર્ભાવસ્થાને 38 સપ્તાહ થયા છે. ગર્ભવતી મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ અને માનસિકતામાં આવતા પરિવર્તનને કારણે તેમનો મહામારીની ચપેટમાં આવવાનું જોખમ વધારે હોય છે. તેમણે આવા સમયે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આપણી પાસે મર્યાદિત માહિતી પ્રમાણે મનાય છે કે માતૃભ્રૂણમાં સંક્રમણ નથી થતું.
કારણ કે ભ્રૂણ આવરણ કે પછી માતાના દૂધમાં કોવિડ 19 વાયરસ નથી મળ્યો. જો કે આ પ્રાથમિક અભ્યાસ છે અને ગર્ભાવસ્થા પર તેના પ્રભાવ વિશે એવું ઘણું છે જે આપણને ખબર નથી. ગર્ભવતી બનવું ઘણું સંવેદનશીલ છે. Because of Anita's age, she's even more at risk. હું મારી 40ની મધ્યમાં છું. Anita lives in New York, the epicenter of the virus in the United States right now. હંમેશા ચેપ અને સંક્રમણનો ડર રહે છે. છતાં મેડિકલ સ્ટાફ સાથે ચર્ચા કરીએ છીએ કારણ કે ખ્યાલ નથી કે કેટલું જોખમ રહેલું છે. કમનસીબે અન્ય દેશોમાં નોંધાયેલા કિસ્સાઓ પર નજર કરીએ તો ઘણી ગર્ભવતી મહિલાઓને યોગ્ય સમયે યોગ્ય સારવાર નથી મળી શકતી અથવા ચોક્કસ પ્રકારની કાળજી ન રખાઈ હોય. હાલ તૈયાર રહેવાનો સમય છે, ગભરાવાનો નહીં. આઈસીયુમાં ગંભીર દર્દીઓને સારવાર અપાય છે ત્યારે બીબીસી સંવાદદાતા લોરા ફોસ્ટર સમજાવી રહ્યા છે કેવી રીતે અહીં થાય છે સારવાર. કોઈપણ હોસ્પિટલમાં સૌથી ગંભીર દર્દીઓને ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુમાં રખાય છે. જો દર્દીને કોઈ ખાસ સારવાર કે પછી સતત નિરીક્ષણની જરૂર હોય તો તેમને અહીં રખાય છે. અહીં લવાતા મોટાભાગના દર્દીઓના એકથી વધુ અંગોમાં ગંભીર સમસ્યા હોય છે, જેમ કે ફેફસા, હૃદય કે પછી કિડની. કોવિડ 19ના દર્દીઓને થતી શ્વાસ લેવાની સમસ્યાને કારણે તેમને આઈસીયુમાં રખાય છે. દરેક આઈસીયુ બેડ સાથે ઘણા સાધનો લાગેલા હોય છે જે શરીર અને અંગોને રિકવર થવામાં મદદ કરે છે, જેમ કે વેન્ટિલેટર જે દર્દીને શ્વાસ લેવામાં મદદ કરે છે. આઈસીયુમાં દર્દીની સ્થિતિ મોનિટર કરવા તેના શરીર સાથે ટ્યુબ્સ, વાયર્સ અને કેબલની મદદથી અલગ અલગ મશીન જોડેલા હોય છે. આઈસીયુમાં કામ કરતી ટીમ નિષ્ણાત હોય છે અને સામાન્ય રીતે દરેક દર્દી માટે એક ખાસ નર્સ હોય છે. પણ કોરોના વાયરસ મહામારીના સમયે બીબીસીને જાણવા મળ્યું છે કે એક નર્સ એકથી વધુ દર્દીઓની કાળજી રાખે છે. દુર્ભાગ્યપણે અમુક દર્દીઓની સ્થિતિ ગંભીર થઈ જતાં તેમનું મૃત્યુ થાય છે, પણ અન્ય દર્દીઓ સાજા પણ થાય છે. જ્યારે કોઈ દર્દી સાજા થઈ જાય છે ત્યારે તેમને હોસ્પિટલના અન્ય વોર્ડમાં ખસેડાય છે. આમ થતાં દિવસો, અઠવાડિયા કે મહિનાઓ પણ લાગી શકે છે. તે દર્દીની સ્થિતિ પર આધાર રાખે છે. એવું પણ બની શકે છે કે હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ પણ દર્દીને સાજા થવામાં સમય લાગી શકે છે. ભારતમાં લંબાવાયેલી લોકડાઉન અવધિ પર બીબીસી કાર્ટુનિસ્ટ કીર્તિશની કલમે આજનો વ્યંગ. બીબીસી સમાચારનું આ બુલેટિન આ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો. આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આજ સમયે.